હવે બાળ મિત્રો આપણે પ્રવૃત્તિ સોળ જોઈએ આમાં સામગ્રી તમારે શું જોઈશે તો જોઈ લઈ એક તો સ્માર્ટફોન કડક કાગળ અને કાતર અને સ્કેચ પેન દોસ્તો આજે આપણે ક્રિયાઓનું અંગ્રેજી અંગ્રેજી શીખવાના છીએ તે માટે તમારા મોબાઈલમાં આ પ્રવૃત્તિ જુઓ જેથી ક્રિયાઓ સમજાઈ જાય અહીં આપેલ છે તે માપના કાર્ડ લો તો મિત્રો તમારે પહેલાં તો તમારું જે નોટની નોટ હોય સરસ મજાનું એક પેજ લઈ લેવાનું નોટનું અને આવી રીતે એક કાર્ડ બનાવી લેવાનું અને એક બીજું કાર્ડ આવા ઘણા બધા કાર્ડ બનાવી લેવાના એના એક ઉપર અંગ્રેજી સ્પેલિંગ લખવાના ગેટ અપ અને એકમાં એનો ઉચ્ચાર લખવાનો ગેટ અ બરાબર અ સ્પેલિંગ અને ઉચ્ચાર આવા કાર્ડ બનાવી લેવાના કેટલા બનાવવાના નીચે અક્ષર આપ્યા છે તમને નીચેની ક્રિયાઓના નામ ઉચ્ચાર લખેલ છે તે કાર્ડમાં લખો હવે ક્રિયા અને તેના ઉચ્ચારની જોડી ગોઠવો પ્રવૃત્તિ પોથીમાં જોઈ કેટલી સાચી ગોઠવાય તે જુઓ આ રીતે થોડા દિવસ આ પ્રવૃત્તિ કરો એક દિવસ એવું બનશે કે તમારી બધી જોડ સાચી બનશે એટલે તમારે શું કરવાનું છે આ કાર્ડ ઉપર જે બનાવેલા છે આ પ્રકારના બધાના બનાવી નાખવાના છે કે અપ બરાબર તો પછી આ એક કાર્ડ લેવાનું આ બાજુ ગેટઅપ લખેલું હોય છે બરાબર સ્પેલિંગ અને હામે તમારે એનો ઉચ્ચાર ગોતવાનો આ બધામાંથી ડ્રિંક વોક સ્પીક આવા બધા કાર્ડ એકસાથે હશે બરાબર પડે છે એમાંથી તમારે સાચું કાર્ડ લેવાનું ગેટઅપ તો એકસાથે તમને બધા તો યાદ રહી જશે નહીં પણ થોડાક દિવસ તમે આ પ્રવૃત્તિ કરશો એટલે એક સમય એવો આવી જાય છે કે તમે બધા જ આ સ્પેલિંગ છે એ સાચા તમને આવડી જાય છે એમ એનો ઉચ્ચાર આવડી જાય છે ચાલો મિત્રો તો હું તમને સ્પેલિંગ ઉચ્ચાર અને આનો અર્થ અર્થ પણ કહી દઉં તો પહેલો સ્પેલિંગ છે ગેટઅપ એટલે જાગવું ડ્રિંક એટલે પીવું વોક એટલે ચાલવું સ્પીક એટલે બોલવું વોશ એટલે ધોવું સિંગ એટલે ગાવું જમ્પ એટલે કૂદવું સી એટલે જોવું રાઈટ એટલે લખવું ને લાફ એટલે ખડખડાટ હસવું સ્લીપ તો સુઈ જવું ઇટ એટલે ખાવું રીડ એટલે વાંચવું પ્લે એટલે રમવું સ્વિમ એટલે તરવું બેન્ડ એટલે ઝૂકવું લિસન એટલે સાંભળવું ડ્રો એટલે દોરવું અને ક્રાય એટલે રડવું બાળ મિત્રો આના બધાના તમે કાર્ડ બનાવી લો એક બાજુ અંગ્રેજી સ્પેલિંગ લખો એક બાજુ ઉચ્ચાર લખો અને પછી સાચા સ્પેલિંગ સામે સાચો ઉચ્ચાર ઉચ્ચારને ગોઠવવાની કોશિશ કરજો આ પ્રવૃત્તિ હતી તો મિત્રો આ વિડીયો અમારો કેવો લાગ્યો અને જો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પ્રવૃત્તિ કરી દેજો છે ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આ પ્રવૃત્તિ સતત કરવા માટે શું સામગ્રી જોઈશે તો કે એક તો સ્માર્ટફોન જોઈશે કડક કાગળ અને પેન અને આ ચિત્ર આવશે બાકી બરાબર નીચ છેલ્લે એક ચિત્ર તમને આપ્યું છે એ આવશે દોસ્તો ચાલો આજે આપણે આપણા શરીરના અંગોને અંગ્રેજીમાં શું કહે છે તે જાણીએ આપણને ગુજરાતીમાં તો આપણા શરીરના અંગોની માહિતી છે બાળ મિત્રો આપણને તમને ખબર જ હશે કે હાથ ના કાન આંખ વાળ ગરદન ગળું પેટ સાતી પગ આપણા હાથના પગના આંગણા બરાબર ખંભો એવી રીતે આપણી ઘૂંટી બરાબર ઘૂંટણ આપણો એવી રીતે ના કા કાન આ બધા જ આપણને ગુજરાતીમાં અર્થ ખબર છે પણ અંગ્રેજીમાં શું થતા હશે એ આજે આપણે જાણવાના છે અહીંયા તમારે કાર્ડ બનાવવાના છે ઉપર સૂચના લખી છે તે માટે તમે નીચે જેવા કાર્ડ બનાવો નીચે શરીરના અંગોના નામના ઉચ્ચાર લખેલા છે તે કાર્ડમાં લખો તમારે ઉચ્ચાર લખવાનો જો ખાસ કીધું ઉચ્ચાર સ્પેલિંગ લખવાનો નથી એક સરસ મજાનું આવું કાર્ડ બનાવો આ કાર્ડમાં લખ લો હેયર બીજું કાર્ડ બનાવો એમાં ચેસ્ટ લખો ત્રીજું કાર્ડ બનાવો એમાં હિલ લખો ચોથું કાર્ડ બનાવો એમાં આર્મ લખો પાંચમું કાર્ડ એમાં આય એમ દરેકના આવા જુદા જુદા તમારા નોટ જે હોય નોટમાંથી એક સરસ મજાના આવા કાર્ડ તૈયાર કરી લો બરાબર કડક કાગળ હોય ને એના બનાવશો તો સારું રહેશે તો આ બધાના ઉચ્ચારના કાર્ડ તમારે તૈયાર કરી લેવાના હાલો કાર્ડ તૈયાર થઈ ગયા પછી શું કરવાનું તો તમને એક ચિત્ર આપ્યું છે જોઈ શકો છો તમે હં આ ચિત્ર તમે જોયું તો હવે તમારે પહેલું જ હતું હેયર બરાબર તો એ કાર્ડ ક્યાં હતું આપણે કંઈ કાર્ડ પહેલાં લેવાનું તો હેયર એટલે સાંભળું એના માટે કાન થશે બરાબર ત્યારબાદ આપણને બીજું હતું ચેસ્ટ તો ચેસ્ટ એટલે તો કે સાતી થાય મિત્રો ચેસ્ટ એટલે શું થઈશે સાતી તો અહીંયા ચેસ્ટવાળું જે કાર્ડ હોય ને જે ઉચ્ચાર લખેલું સ્પેલિંગ નહીં ઉચ્ચારવાળું ચેસ્ટવાળું કાર્ડ એ અહીંયા તમારે ગુંદરથી લગાવી દેવાનું પછી હીલ તો એડી થાય મિત્રો એડી આમાં તમને ક્યાંય દેખાય છે ચિત્રમાં હં તો અહીં નીચે તમે જોઈ શકો છો અહીંયા આ એડી છે બરાબર તો આ એડીવાળું કાર્ડ અહીંયા લગાવી દેવાનું છે તો એવી જ રીતે તમારે પછી આગળ શું છે તો કે આ તો આંખ તમને ક્યાંય દેખાય છે આ ચિત્રમાં ક્યાં દેખાય છે હં તો અહીંયા આંખવાળું ઉચ્ચાર જે હોય એ અહીંયા લગાવી દેવાનો પછી નોજ છે તો આ નાકવાળું અહીંયા લગાવી દેવાનું રહેશે તમારે બરાબર આવી રીતે તમે ઉચ્ચાર જે છે એ લખવાના પછી સ્ટમક છે તો પેટ અહીં પછી ફૂટ તો પગ પગ સૌથી નીચે તમે અહીં જોઈ શકો છો ફૂટ બરાબર એટલે પગ તો બાળ મિત્રો આ પગવાળું કાર્ડ અહીંયા તમારે લગાવી દેવાનું છે ત્યારબાદ શું છે તો કે ફિંગર્સ તો ફિંગર્સ એટલે તો આંગળીઓ થાય બરાબર એ પગની અને હાથની બે આંગળીઓમાં આ નીચે ઉપર નીચે તમારે એ લગાડી દેવાનું તો પછી હે લિપ્સ તો લિપ્સ એટલે હોઠ થાય તો હોઠ અહીંયા આપ્યા છે બાળમિત્રો તમે જોઈ શકો છો ત્યારબાદ નેલ એટલે નખ તો નખ તમને ક્યાં દેખાય છે અહીંયા બાળ મિત્રો બરાબર આ નેલ નખ આ ખાલી ફિંગર્સ હતી આ નેલ અને નખ અહીં દેખાય છે તો આવી રીતે બધા જ જે સ્પેલિંગ છે ઉચ્ચાર એ ઉચ્ચાર તમારે આ ચિત્રમાં લગાવી દેવાના છે જગ્યા ગોતીને બી બાળ મિત્રો અમારો આ વિડીયો કેવો લાગ્યો જો વિડીયો લા સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો